थराद तालुकाना राणेसरी गाममां एक पिताए दारू पीवाने लईने सर्जायेला घर कंकासमां પોતાના 11 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી દીધા ચકચાર મચી ગઈ છે અને ચારે તરફથી આ શખ્સ સામે ફિટકાર વરસી રહ્યો છે। અજધન્ય કૃત્ય બાદ પોલીસે ગણતરીના કલાકોમાં પુરાવા એકત્રિત કરીને આરોપીની અટકાયત કરી લીધી છે। આ ઘટના દિવાળીના દિવસે બની હતી। દારૂ પીવા માટે હત્યારાએ તેની પત્ની પાસે પૈસાની માંગણી કરી છે। તે દરમિયાન પત્નીએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા હત્યારાએ તેની પત્નીને ઈજા પહોંચાડી હતી અને ઘરમાં જ રહેલા 11 વર્ષીય પુત્રના માથાના ભાગે ટોમીનો ઘા કર્યો હતો। ત્યારે માસૂમ ટોમીનો ઘા સહન ના કરી શકતા ઘટના સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। રોલિંગ ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનનું રાણેશ્રી ગામ છે। તે રાણેશ્રી ગામની સીમ જમીનમાં એક ખૂનનો બનાવ બનેલો છે। ખૂનના બનાવમાં હકીકત એવી છે કે પિતાએ પોતાના પુત્રની હત્યા કરેલી છે અને હકીકત બનાવની ટૂંક વિગત એવી છે કે પિતાએ મતલબ જે હત્યારો છે જે આરોપી છે એણે એની પત્ની પાસે દારૂ પીવા માટેના પૈસા માંગેલા અને એ બાબતે પત્નીએ ના પાડતા ઉશ્કેરાઈ જઈ અને પછી એની પત્નીને માર મારેલ છે અને પત્ની ના ડાબા હાથ ઉપર લાગેલી છે। ત્યારબાદ પત્ની ભાગી જતા નાનો છોકરો હતો 11 વર્ષનો એને ટોમીથી માર મારતા સ્થળ ઉપર જ તેનું ઘટના મૃત્યુ થયેલું છે। એ બાબતમાં પછી તેમના કાકાની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને આરોપી પણ અરેસ્ટ કરી લીધેલ છે। સાયન્ટિફિક એવિડન્સ પણ કલેક્ટ કરેલ છે અને પ્રયત્નો એવા છે કે મેક્સિમમ એને સજા થાય। આ દિશામાં હાલ સુધી મતલબ તમામ સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરી લેવામાં આવેલ છે અને લાગતા વળગતા સાયદોના પણ નિવેદન લેવામાં આવશે।